મારી સાથે 7 વર્ષની છોકરી હતી એની ત્યાંથી થાઇરોઇડ હું મારી સાથે જાઉં તો મને તો લાગે કે મને 45 વર્ષ પછી થાઇરોઇડ આવ્યું જાગૃત થઈ જઈએ છીએ. તો થાઇરોઇડ એક એવી વસ્તુ છે કે થાઇરોઇડ ના આડઅસરો થાઇરોઇડ થવાથી એટલે મોટે ભાગે હાઇપોથાઇરોઇડ થાઇરોઇડ તમારી જે ગ્લાન્ડ ગળામાં હોય છે તે ફંક્શન ઓછું કરતી હોય એને માટે શું શું થઈ શકે એની અસર હમણાં હમણાં જયારે એની સ્ટડી થયો અભ્યાસ થયો એટલે સાધારણ બોર્ડર લાઈન હોય તો પણ થાઇરોઇડ છે એવું લેબલ લાગી જાય તો દરેક ઓલ્ટરનેટિવ ને અત્યારે તો થાઇરોઇડ ચાલે છે કે અચાનક મેં કઈ ખાધું નથી મેં કઈ ખરાબ હેબિટ નથી મને થાઇરોઇડ કેમ થઈ ગયું થાઇરોઇડ તો તમને હોય એનું ફંક્શન એક બોર્ડર લાઈન ઓછું કે વધારે હોય શકે મોટા ભાગના તો બોર્ડર લાઈન જ હોય છે એટલે ખરેખર તમે ખાસ કઈ ન કરો તો પણ કોઈ મોટું નુકસાન નથી પણ આ મેડિકલ સાયન્સમાં એવું છે કે વિટામિન D3 નામનો એક વિટામિન છે તો આજથી 5-7 વર્ષ પહેલા D3 શું છે કોઈને ખબર નહોતી અને પછી પેપર આવે એટલે એટલા બધા રાફડા ફાટે કે હજારો પેપર આવે કે D3 થી આમ થાય એનાથી મગજને નુકસાન થાય આંખને નુકસાન થાય પેટને નુકસાન થાય લીવરને નુકસાન થાય બાળકને નુકસાન થાય D3 લો એટલે બધાનું D3 થાય અને એની નોર્મલ રેન્જ જે છે તે પણ એક સમજવા જેવી વસ્તુ છે નોર્મલ એટલે 1000 માણસનો આપણે સ્ટડી કરી બેઠેલા છે એમાં કે 1000 જણ છે તો 1000-1000નું થાઇરોઇડ ટેસ્ટ કરવાનું અને એ થાઇરોઇડનું ટેસ્ટ છે તેનો આ થોડીક વધારાની મેન્સ્ટ્રુએશન પણ આ તમને વૈજ્ઞાનિક સમજવામાં બહુ મદદ કરશે આપણે મેન્સ્ટ્રુએશનની જરાક સાઇડ ઓફ છે સોરી પણ બીકોઝ ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ કન્સર્નિંગ એવરીવન તો એનો એક કર્વ બને અમુક લોકોનું એકદમ ઓછું હોય અમુકનું થોડુંક વધારે અમુકનું એટલે એનો બેલ શેપનો કર્વ બને પેલા મેન્સ્ટ્રુઅલ કર્વ બતાવે મનીષાબેને એવો કર્વ બને એ કર્વનો જે સૌથી નીચેનો જે ભાગ હોય જે સૌથી વચ્ચે હોય તેમાં લાઈન દોરો એને મીડિયન કહેવાય એટલે સરેરાશ કહેવાય એટલે સરેરાશની બંને બાજુએ લોકો હોય અને સરેરાશને આપણે ગીતાનું વચન માનીને ચાલીએ તો એમ કે આ તમને થાઇરોઇડ વધી ગયું એટલે થાઇરોઇડ ઓછું થઈ ગયું પણ સરેરાશની બંને બાજુ નોર્મલ લોકો હોય છે બહુ જ બોર્ડર પર હોય તેને જ અબનોર્મલ ગણી શકાય તો આપણી ઇન્ડિયન હાઇટ કેટલી આપણી સરેરાશ 5 ફૂટ 5 ઇંચ કે 4 ઇંચ 5 ફૂટ 4 ઇંચ એની આગળ પાછળ આપણે 2-2, 3-3 ઇંચ ઉમેરી દઈએ તો 5 ફૂટ 7 ઇંચ કે 5 ફૂટ 8 ઇંચ અને 2 ઇંચ નીચે મૂકો તો 5-2 તો અમિતાભ બચ્ચનને જો મેડિકલમાં લાવવામાં આવે છે કે ભાઈ તમે તો એબનોર્મલ છો એટલે તમારા પગ 4-4 ઇંચ કાપી નાખો અને જ્યારે બાદુડીને બોલાવે તો કે એમની સાથે ચોંટાડી દો તો એવું નથી બધા નોર્મલ હોય છે તેવું થાઇરોઇડ ને બધામાં એવું છે કે એને બોર્ડર પર હોય ત્યારે એને તમે લો તો સારું ન લો તો પણ ચાલે પણ ઘણા બધા તો થાઇરોઇડ થી વજન વધે છે એવી ખબર પડી તો છોકરીઓમાં તો એકદમ સેન્સિટિવિટી આવી ગઈ વજન વધે છે અને એક વાર થાઇરોઇડ આવ્યું એટલે એમને તો એક બહાનું મળી ગયું મને થાઇરોઇડ છે એટલે વજન વધે છે હું જવાબદાર નથી અને તમે એક ગોળી લઈને થાઇરોઇડ નોર્મલ થઈ જાય પછી તમને થાઇરોઇડ છે જ નહીં પછી તો પણ મને તો થાઇરોઇડ છે એટલે વજન ઓછું નથી થતું અને એ બધાથી PCOS વકરે છે થતો નથી પણ PCOS દેખા દે છે પ્રેસિપિટેટ થાય છે તો PCOS અત્યારે વધી ગયો છે વાત સાચી છે પણ એવું તો બધા કહે છે કેન્સર પણ વધી ગયા છે હાર્ટ એટેક વધી ગયા બધાના ડાયગ્નોસિસ વધારે વધી ગયા છે પહેલા પણ અનિયમિત માસિક હતા ને PCOS દુનિયામાં હતું હવે હેબિટને લીધે થોડું વધ્યું છે પણ ક્યારે હતું નહીં અચાનક પ્રગટ થયું છે એવું નથી બહુ બધી વસ્તુઓ નવી શોધાય છે ત્યારે તમને એમ લાગે છે કે અચાનક જ આવી ગઈ છે દુનિયામાં આટલી બધી કારણ કે બધા હોર્મોન્સ નું જે ટ્રિગર છે તે ઉપર હાઇપોથેલેમસ માંથી છે અને એ
કરી શકે મનીષા હોર્મોન્સ નું એની સિમ્પ્લિફાઈડ લેંગ્વેજ માં કહે છે બનાવે બનાવે હોર્મોન શબ્દ વાળા સમજ પડે છે ચાલુ કર્યું એ આયોડાઇઝ સોલ્ટ ના લીધે આટલું બધું આયોડિન છે કે એનું કોમ્પિટિટિવ એન્ટાબોલિઝમ ના લીધે એટલે બોડીમાં જઈને એ કોમ્પિટિશન કરે છે એના લીધે ઘણાને થાઇરોઇડ સ્લાઇટલી વધી ગયું છે અને કેટલું આવે માસિક ફ્લો 5 દિવસથી વધારે